હવે આગળ વાત કરીએ ગુજરાતની ટોપ 50 ખબરો પર. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 1052 નવા કેસ નોંધાયા, જ્યારે કોરોનાને કારણે વધુ 22 દર્દીના મોત થયા છે, જેની સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 2348 થઈ ગયો છે, જ્યારે 24 કલાકમાં 1015 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ. છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં કોરોનાના વધુ 258 પોઝિટિવ કેસ નોંધાયા. આ સાથે સુરતમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 12526 થયો. નવા 9 મોત સાથે મૃત્યુઆંક 553 થયો. સુરતમાં કોરોનાને લઈને રાહતના સમાચાર. શહેરમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો. પાલિકા દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસરની તૈયારી કરેલી પદ્ધતિ સફળ. સુરતમાં 200થી વધુ સ્થળો પર રેપિડ કીટથી ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો. તંત્રએ હોદ્દેદારો પાસેથી ટેસ્ટ શરૂ કરવા માટે મંગાવ્યું લિસ્ટ. ખાનગી હોસ્પિટલ, ક્લિનિક, લેબોરેટરીમાં ટેસ્ટ માટે રૂપિયા 200 થી 700 લેવાશે ચાર્જ. સુરતમાં હીરા ઉદ્યોગમાં સંક્રમણ વધતા 31 જુલાઈ સુધી હીરા ઉદ્યોગ બંધ રાખવાનો મનપાનો આદેશ. 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ થશે. હીરા બજાર અને કારખાનાના સમયમાં વધારો કરવાની ઉદ્યોગકારોએ તંત્ર પાસે કરી માંગ. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ તો થયો, પરંતુ હવે પેમેન્ટ અટવાઈ પડ્યા છે. વિવર્સ અને પ્રોફેસર્સનું માત્ર 1 મહિનાનું પેમેન્ટ જ આશરે 2700 કરોડથી વધુ રૂપિયાનું થાય છે, પરંતુ નાણા જ ન નીકળતા ટેક્સટાઇલ ઉદ્યોગની આખી ચેઇન ઠપ થઈ ગઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર માસ્કના દંડને લઈને નિર્ણય કર્યો છે. સમગ્ર રાજ્યમાં માસ્ક જાહેરમાં થૂંકનાર લોકો પાસેથી દંડ પેટે રૂપિયા 500 લેવાશે. નવો દંડ 1 ઓગસ્ટથી રાજ્યભરમાં લાગુ થશે. રાજ્યમાં આવેલા તમામ અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે. નાગરિકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવા હેતુથી સીએમ રૂપાણી દ્વારા લેવાયો આ નિર્ણય. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 184 કેસ સામે આવ્યા છે અને 4 દર્દીના મોત થયા, જ્યારે 463 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. વડોદરામાં કોરોનાનો કહેર યથાવત. કોરોનાથી સોની નિવૃત્ત બેંક કર્મચારી સહિત કુલ 18 લોકોના મોત થયા છે. શહેરમાં વધુ 96 પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 4290 થયો. શહેરની વિવિધ હોસ્પિટલમાં કોરોનાના કુલ 916 દર્દી દાખલ, જેમાંથી 122 ઓક્સિજન પર અને 32 વેન્ટિલેટર પર. વડોદરા સેન્ટ્રલ જેલમાં 2 દિવસમાં જેલમાંથી કુલ 61 પોઝિટિવ કેસ મળ્યા. તમામ પોઝિટિવ કેસને SSG હોસ્પિટલ ખસેડાયા. જેલના 140 કેદીના કરાયા હતા ટેસ્ટ. ત્રીજા દિવસે પણ વધુ કેદીઓના ટેસ્ટ કરવામાં આવે તેવી સંભાવના. જેલમાં 80 બેડનું કોવિડ સેન્ટર ઉભું કરાશે. ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. વિવિધ સ્થળોથી પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા. આ સાથે જિલ્લામાં કોરોનાનો આંકડો 849 થયો. ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા. AHP-એ વાયરલ કર્યો વિડીયો. દર્દીઓને અપાતો ઓક્સિજન વારંવાર બંધ કરી દેવાતો હોવાનો આરોપ. સૌરાષ્ટ્રમાં કોરોનાના વધુ 76 કેસ નોંધાયા. રાજકોટમાં 50 સહિત 11 જિલ્લાના 232 કેસ પોઝિટિવ. કોરોનાથી સૌરાષ્ટ્રમાં વધુ 20 દર્દીના મોત. રાજકોટમાં આજથી ઘરે બેઠા કોરોનાની મળશે ફ્રી સારવાર. રાજકોટ શહેરમાં વધુ 42 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. RMC-એ પોઝિટિવ દર્દીઓના નામની યાદી આપવાની બંધ કરી આંકડાઓ વધતા હવે પોઝિટિવ કેસના નામની યાદી બંધ કર્યાની ચર્ચા. મનપાએ સામાજિક કારણ આગળ ધર્યું. ભાવનગરમાં માત્ર જુલાઈમાં 953 કેસ નોંધાયા. રોજના 36 કેસ પોઝિટિવ આવી રહ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 1204 કેસ નોંધાયા. શહેરમાં કુલ 772 કેસ નોંધાયા, જે પૈકી કુલ 525 લોકોને ડિસ્ચાર્જ કરાયા તો કોરોનાથી 16 લોકોના મોત થયા. વિરમગામ માંડલમાં કોરોનાના 11 પોઝિટિવ કેસ નોંધાયા. વિરમગામ ગ્રામ્યમાં 3, શહેરમાં 2 અને વાંસવા ગામમાં 1 કેસ નોંધાયો. અત્યાર સુધી વિરમગામ શહેર અને ગ્રામ્યમાં કોરોનાના કુલ 142 કેસ નોંધાયા.
उत्तर गुजरात में कोरोना वधु 80 पॉजिटिव केस नोंधाया छे। महेसाणा में 19 नवा केस साथ जिला में 820 केस, पाटण में 37 नवा केस में वधारो थता जिला में 695 केस थया। तो बनासकांठा में 24 पॉजिटिव केस नोंधाता कुल केस 748 थया। महसाणा की कोविड 19 साई कृष्णा होस्पिटल में वेंटिलेटर की व्यवस्था करने मांग, बेचराजी कांग्रेस धारासभ्य परजी ठाकुर लख्य नायब मुख्य प्रधान ने पत्र। लुणावाड़ा मांडवी बजार विस्तार रस्ता कराया बंद, कोरोना केस वधता लेवायो निर्णय, मांडवी बजार केटलाक वेपारी ने थयो छे कोरोना। कोरोना प्रसार ने रोकवा बजार में प्रवेश रस्ता पर बेरिकेडिंग कर पतरा मरवामां आव्या। अरवली रतनपुर बॉर्डर पर वाहनों की अवर जवर पर नियंत्रण मुकायो, गुजरात तरफ आता वाहनों ने बॉर्डर पर रोकवामां आव्या। नसवाड़ी एमजी विस्तीएल कचेरी पर वीज बिल भरवा लोगों की लाइनों, एकज केस काउंटर चालू होवाथी ग्राहकों की लागी लाइनों। कोरोना वायरस की महामारी में एमजी विस्तीएल तंत्र की बेजवाबदारी छती थी, लोगों वच्चे सोशल डिस्टेंस नो अभाव। वलसाड़ नसवाड़ी जीएसएफसी खातर डेपो पर खातर जत्थो आप होवानी अफवा फैलाई, खातर लेवा डेपो पर खेडूतोनी लाइनो लागी, डेपो मैनेजरे खातर न होवानी जानकारी आपी, खातर न होवानी जानकारी मळता खेडूतो निराश थया। अमदावाद कोर्पोरेशन संचालित शाळा की गोर बेदरकारी सामे आवी, एलिस ब्रिज शाळा नंबर 7 और 8 नो वीडियो वायरल, कोरोना वच्चे विद्यार्थियों ने शाळा में बोलावी परीक्षा लेवाई। अमदावादना शाहीबागनी अर्थ इंग्लिश स्कूल और विनय विद्या मंदिर की दादागिरी, फी न भरनार विद्यार्थियों ऑनलाइन शिक्षण कर्यु बंद, फोन पर वालीओ ने फी भरवा करीने वालीओ ने स्कूल ग्रुप में दूर कर्या। कोरोना की महामारी ने लई इवेंट मैनेजमेंट पड़ो मोटो फटको, केटलाक महीनाओं की कोई प्रसंगों न थता इवेंट मैनेजमेंट कंपनियों माटे मोटी आर्थिक मुसीबत उभी थी। सरकार नाना नाना आयोजनों ने मंजूरी आपे तेवी इवेंट मैनेजमेंट कंपनीओए करी मांग, इवेंट मैनेजमेंट कंपनी संचालकों सरकार ने आ अंगे करी रजूआत। कोरोना काल में मुख्यप्रधान विजय रूपाणी करेली कामगिरी थी 80% लोग खुश, आईआईएम अमदावादे तैयार करेला एक विस्तृत अहवाल में सीएम की प्रशंसा करवामां आवी। तो मोबाइल मेडिकल वान अन्न ब्रह्म योजना की कामगिरी ने लोगए वखाणी।